अस्सलाम वालेकुम। धोरण छ विषय विज्ञान आज आप स्वाध्याय पर कार्य करीशुं। प्रकरण 7 वनस्पतिनी जानकारी मेळवीए। एमां आपो प्रश्न 1 छे। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। प्रश्न 1 छे, नीचेना पैकी कई वनस्पति छोड़ छे? अहीं आपणने केटली वनस्पतिना नाम आप्या छे, तेमांथी आपणे जोईशुं कि कयो छोड़ छे। तुलसी, पीपळ, आसोपालव, लींबुड़ी। कयो छे? तुलसी जे छे ए छोड़ छे, बराबर। तो आपणे शुं लखीशुं? ऑप्शन ए। नीचेना पैकी कई वनस्पति शुभ छे? लीमड़ो, जासूद, मकाई, आसोपालव। शुभ छे એટલે અહીં આપણે જોઈ શકીએ શુભ વનસ્પતિ કઈ છે? જાસૂદ છે। લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? લીમડો જે છે એ છોડ છે, વૃક્ષ, શુભ કે વેલો છે? તો લીમડો જે છે એ ઘટાદાર વૃક્ષ હોય, બરાબર। તો અહીં આપણે લખીએ બી, વૃક્ષ। બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? બારમાસી જે છે એ છોડ, શુભ, વૃક્ષ કે વેલો કયા પ્રકારની છે? તો અહીં ઓપ્શન આવશે એ, છોડ। કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ, વેલો, વૃક્ષ કે શુભ? એ કરેણ જે છે એ શુભ પ્રકારની વનસ્પતિ છે, તો અહીં આપણે લખીશું ડી। કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? બટાટા, ગાજર, શક્કરિયું કે બીટ? પ્રકાંડ જે છે એટલે એમાં આવશે બટાટા, બરાબર। તો એ પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે। મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ, શુભ, વેલો કે વૃક્ષ? મની પ્લાન્ટ જે છે એ વેલા પ્રકારની વનસ્પતિ છે, એટલે આપણે લખીશું સી। કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? મકાઈ, આંબો, જાસૂદ, પીપળો। અહીં એ આવશે મકાઈ। કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે? કેળ, વડ, ઘાસ, બાજરી। અહીં આવશે જાલાકાર શિરાવિન્યાસ છે એટલે વડ, બરાબર। તો ઓપ્શન આવશે ડી। કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? મકાઈ, વાંસ, લીમડો, શેરડી। અહીં આવશે સી, લીમડો। કઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવે છે? જુવાર, જાસૂદ, આસોપાલવ, લીમડો। અહીં જુવાર જે છે એ તંતુમૂળ તંત્ર ધરાવે છે। વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એમાં સૂર્યપ્રકાશ, હરિતકણ, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોતી નથી? તો અહીં આપણે લખીશું સી, ઓક્સિજનની જરૂર પડતી નથી। પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? સ્ત્રીકેસર, પૂકેસર, દલપત્ર, વજ્રપત્ર। કીટકોને આકર્ષવાનું કાર્ય કોણ કરે છે? દલપત્ર, કેમ કે તે રંગીન અને સુગંધીદાર હોય છે, બરાબર છે। એટલે તે કીટકોને આકર્ષવાનું કાર્ય કરતા હોય છે। પુષ્પનું કડી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? ઓપ્શન છે દલપત્ર, વજ્રપત્ર, પૂકેસર, સ્ત્રીકેસર। કડી અવસ્થા હોય ત્યારે તેનું વજ્રપત્ર દ્વારા રક્ષણ થાય છે, એટલે અહીં ઓપ્શન લખીશું ઓપ્શન બી, વજ્રપત્ર। સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહેવાય? પરાગાસન, પરાગવાહિની, બીજાશય કે પરાગાશય? સ્ત્રીકેસરનો ફૂલેલો ભાગ છે એને કહેવાય છે બીજાશય। નીચેના પૈકી પૂકેસરનો ભાગ કયો છે? પરાગાશય, પરાગવાહિની, પરાગાસન અને પરાગનલિકા। અહીં પરાગાશય છે એ પૂકેસરનો એક ભાગ છે। આપણે બે ભાગ જોઈ ગયા હતા, પરાગાશય અને તંતુ, બરાબર। તો પરાગાશય જે છે એ પૂકેસરનો એક ભાગ છે, તો અહીં આપણે ઓપ્શન લખીશું એ, પરાગાશય। હવે પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો। પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને ખાલી જગ્યા કહેવાય છે? પહોળો અને ચપટો ભાગ એને કહેવાય પર્ણપત્ર। પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહેવાય, તેને હરિતદ્રવ્ય અથવા તો ક્લોરોફિલ તરીકે ઓળખવામાં આવે છે।
वनस्पति प्रकाश संश्लेषणनी क्रियामां खाली जग्या वायु मुक्त करे छे। प्रकाश संश्लेषणनी क्रियामां कयो वायु मुक्त थाय छे? ऑक्सिजन वायु। तो अहीं आपणे लखीशुं ऑक्सिजन। वनस्पति प्रकाश संश्लेषणनी क्रिया द्वारा पर्णमां खाली जग्या स्वरूपे खोराक तैयार करे छे। प्रकाश संश्लेषणनी क्रिया द्वारा शुं थाय छे? पर्णनी अंदर स्टार्च स्वरूपे खोराक तैयार थाय छे। शक्करियु ए खोराकनो संग्रह करतुं खाली जग्या छे। शुं छे? मूळ छे। वनस्पतिमां बाष्पोत्सर्जननुं कार्य करतुं अंग खाली जग्या छे। बाष्पोत्सर्जननुं कार्य कोण करे छे? पर्ण करे छे, बराबर। तो अहीं आपणे लखीशुं पर्ण। હવે પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તો કયો વાયુ એ ઉપયોગમાં લે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ તે ઉપયોગમાં લે છે। વનસ્પતિની જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? મૂળ કરે છે। વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહેવાય? પાણી ગુમાવવાની જે ક્રિયા છે તે ક્રિયાને કહેવાય છે બાષ્પોત્સર્જનની ક્રિયા। પર્ણમાં શિરાઓની ગોઠવણી કે ભાતને શું કહેવાય? આપણે જોઈ ગયા છીએ શું કહેવાય છે? શિરાવિન્યાસ તરીકે ઓળખાય છે, બરાબર છે। જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોય છે? તંતુમૂળ હોય તો એનો કેવો શિરાવિન્યાસ હોય? સમાંતર શિરાવિન્યાસ હોય છે। હવે જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન। જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હોય છે? જાલાકાર શિરાવિન્યાસ છે તો એનું મૂળતંત્ર કેવું હોય? સોટી મૂળ હોય છે, બરાબર। ઘાસના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય? ઘાસના પર્ણની અંદર સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે। વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? વડ અને પીપળાના પર્ણ તમે જોયા જ હશે, બરાબર છે। એમાં શિરાવિન્યાસ કેવા પ્રકારનો હોય? ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે। વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે? તો આપણે જાણીએ છીએ, બરાબર, વધારાનું પાણી જે બહાર કાઢવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? બાષ્પોત્સર્જનને। આ ક્રિયા દ્વારા જ વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે। પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહેવાય? પુષ્પનો બહારનો ભાગ છે એને કહેવાય છે વજ્રપત્ર। બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહેવાય? શું કહેવાય છે? તેને અંડક તરીકે ઓળખવામાં આવે છે। પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળે છે? આપણે જોઈ ગયા છીએ બીજાશય કોનો ભાગ છે? સ્ત્રી કેસરનો। તો અહીં આપણે જવાબ શું લખીશું? સ્ત્રી કેસર। જોડાયેલા વજ્રપત્રો હોય તેવા બે પુષ્પોના નામ, એવા બે પુષ્પો કયા છે? ધતુરો અને જાસૂદ છે। છૂટા વજ્રપત્રો હોય તેવા બે પુષ્પોના નામ ગુલાબ અને રાય છે। હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ। નીચેના ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેના મૂળ ખાવામાં વપરાય છે। મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેની અંદર મૂળની અંદર જ ખોરાકનો સંગ્રહ થયેલો હોય, જેનો આપણે ખાવામાં ઉપયોગ કરાય, તો આ વિધાન ખરું છે। જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે નથી, બરાબર। તો અહીં આપણે ઓપ્શન શું લખીશું? ખોટું। આ વિધાન ખોટું છે। શ્રુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે, આ વિધાન પણ ખોટું છે। શ્રુપને કાં હોય? જમીનની નજીકથી હોય। પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, આ વિધાન પણ ખોટું છે। આ કાર્ય કોનું છે? પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું મૂળનું કાર્ય છે, બરાબર છે। તો અહીં પણ આપણે લખીશું આ વિધાન ખોટું છે। પરાગાસન એ સ્ત્રી કેસરનો એક ભાગ છે, આ વિધાન ખરું છે। આપણે એના ત્રણ ભાગ જોઈ ગયા છે, બરાબર છે, સ્ત્રી કેસરના। પરાગાશય એ સ્ત્રી કેસરનો ભાગ છે, આ વિધાન ખોટું છે। પરાગાશય જે છે એ પૂકેસરનો એક ભાગ છે, બરાબર છે। ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો એકલિંગી હોય છે, આ વિધાન પણ ખોટું છે। મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે, ખોટું, એ બધા જ ભાગો સુધી કરે છે, બરાબર।
પુષ્પમાં પૂ કેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય આ વિધાન પણ ખોટું છે. બધામાં અલગ અલગ હોય છે. જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે. આ વિધાન પણ ખોટું છે. બરાબર, તો અહીં આપેલા પ્રશ્નોત્તર વ્યવસ્થિત રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. થેન્ક યુ.